ખ્યાતિ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે અને પીએમ જયના અધિકારી પહોંચ્યા છે ક્રાઇમ બ્રાન્ચ. ક્રાઇમ બ્રાન્ચે પીએમ જયની માંગી હતી માહિતી. ખ્યાતિ હોસ્પિટલ સાથે કામગીરીની માહિતી મેળવી હતી. હોસ્પિટલને મળેલી રકમ અને દર્દીના નામની વિગત હાલમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસી રહી છે. તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે અને પીએમ જયના અધિકારી પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. જનરલ મેનેજર નિશ્ચિત શાહ માહિતી સાથે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા છે. 5 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે પીએમ જય યોજનાની માહિતી માંગી હતી. જિજ્ઞેશ અમારી સાથે જોડાઈ ગયા છે. પીએમ જયના અધિકારીઓને હવે પૂછપરછ કરવામાં આવી રહ્યા છે જિજ્ઞેશ, અને તેમની પાસેથી દસ્તાવેજી માહિતી પણ માંગવામાં આવી રહી છે. શું અપડેટ? જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી, જેટલા દર્દીઓના ઓપરેશન થયા હતા, તે માત્ર હાર્ટ પેશન્ટની જ ટ્રીટમેન્ટ થઈ હતી અને તેની યોજનાનો લાભ લેવામાં આવ્યો છે કે અન્ય કોઈ દર્દીઓના પણ ઓપરેશન કરી અને તેની યોજનાનો લાભ, આર્થિક લાભ છે તે હોસ્પિટલે મેળવ્યો છે તે માટેની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી હતી. વર્ષ 2021થી લઈને અત્યાર સુધીમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી, કયા પ્રકારની સારવાર લીધી, તે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલને પીએમજેવાય યોજના એટલે કે સરકાર તરફથી કેટલા રૂપિયા મળ્યા, તે તમામ માહિતી આજથી 5 દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે મંગાવી હતી. ગુનો દાખલ થયો તે સમયથી જ આ માહિતી પહેલાં સ્થાનિક પોલીસ અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે માગી હતી, પરંતુ હજી સુધી તે માહિતી ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચી ન હતી. આના પહેલાં જે જનરલ મેનેજર હતા શૈલેષ આનંદ, તેમને આ કેસમાં એટલે કે ખ્યાતિનું આખું કૌભાંડ સામે આવ્યા બાદ તાત્કાલિક તેમની બદલી કરવામાં આવી હતી અને છેલ્લા 1 અઠવાડિયાથી આ ચાર્જ જે અત્યારે નિશિત શાહ કે જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં નિવેદન આપવામાં આવ્યા છે તેમની પાસે આ ચાર્જ હતો અને તેમની પાસે ક્રાઇમ બ્રાન્ચે આ તમામ માહિતી માગી હતી અને નિશિત શાહ અત્યારે તમામ માહિતી સાથે ક્રાઇમ બ્રાન્ચ પર આવ્યા છે. સાથે જે દર્દીઓના કાચા ચિઠ્ઠીઓ પણ હોસ્પિટલમાંથી મળી આવી હતી, ખ્યાતિ હોસ્પિટલની તપાસ દરમિયાન જે ફાઇલો મળી આવી છે, જે સીડીઓ મળી આવી છે, તે દર્દીઓના નામે પણ કોઈ પૈસા લેવાયા છે કે અથવા તો તે દર્દીઓના હોસ્પિટલમાં કે રજિસ્ટ્રેશનમાં નામ છે કે કેમ, તેની પણ ખાનગી રાય તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પીએમજેવાય યોજના હેઠળ જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી તે દર્દીઓની પોલીસ હવે તપાસ કરશે કે આખરે તે દર્દીઓની સ્થિતિ કેવી છે, તે દર્દીઓની ઓપરેશન બાદ કોઈ તકલીફ થઈ છે કે કેમ, તે તમામ મામલે હવે ક્રાઇમ બ્રાન્ચ ઊંડાણપૂર્વક તપાસ કરશે. બિલકુલ, આભાર જિજ્ઞેશ તમામ વિગતો માટે.